मित्रों आ मारा घरनी दीवाले फालसानू झाड़ छे, आगर तमे जुओ छो कि आ मवड़ीनू झाड़ छे, आ मारो मोचड़ो छे अने मोचड़ानी पाछर आ ओसेन छे अने ओसेनना झाड़ नीचे हूँ खाटलामां बैठो छूं। देश विदेशमां वसता मारा वाला दर्शक मित्रोने मनहर पटेलना जय भगवान। मित्रों मोगा मोगा वसानानो बाप आजे हूँ तमने बतावा जई रह्यो छूं। શિયાળામાં લોકો મેથીના લાડવા ખાતા હોય છે, ચ્યવનપ્રાશ લેતા હોય છે, એ શક્તિનો ખજાનો શિયાળામાં ભેગો કરવા માટે ભરપૂર પાચન શક્તિ હોય છે, ભૂખ પણ એટલી બધી લાગતી હોય છે, બધા મોગા મોગા વસાના ખાતા હોય છે। પણ મિત્રો મને ખબર છે કે મારા ભારત દેશની અંદર 70% લોકો ગરીબી રેખા નીચે જીવે છે, મધ્યમ વર્ગના અને ગરીબ લોકો વધારે છે, અને એમાં પણ આ લોકડાઉનમાં તો ભલભલાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। મિત્રો આવી પરિસ્થિતિમાં મોગા મોગા વસાનાનો બાપ હું તમને બતાવવા જઈ રહ્યો છું। એ એક લખોટી તમારે રોજ સવારે જો ખાઈ જશો તો એટલો બધો પાવર મળશે મિત્રો કે એની આગળ તો વસાના તો કશું નથી। બરાબર એની ફોર્મ્યુલા સમજી લેજો। સૂઠનો પાવડર લેવાનો છે, દેશી ગોળ લેવાનો છે, લાલ ગોળ, એ બંને સરખે ભાગે લઈ અને એની અંદર એને મિક્સ કરી દેવાનું। ત્યાર પછી ગાયનું ઘી તમે થોડું નાખી શકો છો, ગાયનું ઘી ના મળે અને તલનું તેલ હોય તો તલનું તેલ પણ તમે નાખી શકો છો। આ મિક્સ કરી, બરાબર મિક્સ કરી એની આટલી આટલી લખોટી બનાવી દેવાની। આપણે છોકરાઓ જે નાના છોકરાઓ જે લખોટીઓ પહેલાં રમતા હતા એ લખોટી, બે લખોટી ભેગી કરે એવી એક લખોટી બનાવી દેવાની, અને એ લખોટી જે તૈયાર થાય એને એક ડબ્બામાં ભરી રાખો, ફ્રીજમાં મૂકવાની જરૂર નથી મિત્રો। અને રોજ સવારે ઉઠીને બ્રશ કર્યા પછી તમારે એ લખોટી બરાબર મમડાવી મમડાવીને ધીમે ધીમે ખાઈ જવાની છે મિત્રો, અને પછી અડધા કલાક પછી તમારે ચા નાસ્તો કરવાનો છે। આ લખોટીનો પ્રયોગ માત્ર શિયાળામાં લેવાનો છે, ઉનાળા કે ચોમાસામાં નહીં। મિત્રો આ કઈ રીતે અસર કરે છે સમજી લેજો। સૂઠ જે છે એ પરમ કફનાશક છે, એટલે આપણા શરીરમાં જે કફનો પ્રકોપ થયો હોય એ કફને ખેંચી ખેંચીને બહાર કાઢી નાખે છે, એટલે કફનાશક છે। ગોળ જે છે એ ગોળ વાયુનો નાશ કરે છે મિત્રો, અને એમાં આયરન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં છે, લોહ તત્વ, એટલે લોહીને વધારે છે, અને એની સાથે સાથે મિત્રો એ વાયુનો નાશ કરે છે। અને ગાયનું ઘી જે છે એ પિત્તનાશક છે, એટલે પિત્તનો નાશ કરે છે મિત્રો। આ આપણા પૂર્વજો, આપણા વડવાઓ, આપણા ઘૈડિયાઓનું આ વસાનું છે। મને પણ ખબર છે કે મારા ફાધર પણ 93 યર્સ તાનુ વર્ષે એમનું મૃત્યુ થયું, કોઈ પણ પ્રકારનો નખમાં પણ રોગ નહોતો, અને હું જાતે જ દરેક શિયાળામાં આ લખોટી બનાવી આપતો હતો, અને એ આના જ પ્રતાપે એમને કફની પ્રકૃતિ હતી, એટલે શિયાળામાં કફ વધી જતો હતો, એટલે શિયાળામાં રેગ્યુલર આ લખોટી હું બનાવતો અને એમને ખવડાવતો 4 મહિના, તો કોઈ પણ બીમારી એમને શિયાળામાં થતી નહીં। મિત્રો ખાસ યાદ રાખો કે જેને હાઈપર એસિડિટી છે, જેને છાતીમાં ભયંકર બળતરા થતી હોય, તો મિત્રો એવા લોકોએ આ લખોટી જો વાપરવી હોય તો સૂઠનું પ્રમાણ બિલકુલ ઓછું રાખજો, અને અથવા તો એ ઓછું રાખવાથી પણ જો તમને હાઈપર એસિડિટી થતી હોય તો એને બંધ કરી દેજો। પણ હું માનું છું ત્યાં સુધી હાઈપર એસિડિટીવાળા સૂઠનું પ્રમાણ બિલકુલ ઓછું રાખશે અને ગાયના ઘીનું પ્રમાણ વધારે રાખશે તો મિત્રો એમને એસિડિટી નહીં કરે। આ પ્રમાણે જો તમે ઉપયોગ કરશો તો એનો ભરપૂર લાભ મેળવી શકશો મિત્રો। છે રંગ આ જગતનો જેવી હવા ફરે છે, અને સાગર તરી જનારા પણ કાંઠે ડૂબી મરે છે। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, જ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના। જય ભારત, જય હિન્દ।